સમ ભક્ત્યા સમક્ષા કે કોણ ભગવાન પટ્ટી ઉઠ કરો શરીયત કે અનુસાર મસ્જિદ નહીં થઈ લેકિ માનતે નહી હૈ જન્મભૂમિ કે મસ્જિદ એ નિર્ણય તો સુપ્રીમ કોર્ટે લેવાનો છે પણ અયોધ્યામાં હાજર હિન્દુ સંત અને ધર્મ ગુરુઓની જીત સાફ દેખાઈ રહી છે મંદિર કા નિર્માણ હોમ નામે બનેલા સંગઠનો માંથી કોઈ પણ જન્મભૂમિની કાનૂની કાર્યવાહી નો ભાગ નથી પણ નૃત્ય ગોપાલ દાસ સરકાર ના ગણાય છે નિર્મોહી અખાડા અને હિન્દુ મહાસભા જેવા સંગઠન કે જેમણે અડધા દાયકા સુધી જન્મભૂમિની કાનૂની લડાઈ લડી તેઓ સંઘ પરિવારના રામ મંદિર પોલિટિક્સનો ભાગ ન બની શકતા પાછળ ધકેલાઈ ગયા નિર્મોહી અખાડે આપણા પ્રચાર નહીં ઓ પ્રચાર કીએ ચું રામજી કે નામ પર તો કોઈ પ્રચાર કર કરતા હૈ अयोध्यावासीयो अबदाती दूर પોતારા જીવન સંઘર્ષમાં વ્યસ્ત છે હમ સબ चाचा ભતીજે કરતા રહેતે હે અગર ભતીજા હે તો चाचा બોલતા હે મે અગર ભતીજા હો તો ઉસકો चाचा બોલતા હું યે સબ ટીવી પે હે મામલા ટીવી સે જ્યાદા ગરમ હે મામલા મસ્જિદ ક્યા નિર્માણ કરના હે યે સન 2022 તક અપના ફેસલા નિકાલેંગે અપને વોટ કે ચક્કર મે કે મંદિર બન જાયેગા તો હમારા આમદની કમ હો જાયેગા વોટ નહીં મિલેગા સુપ્રીમ કોર્ટ કા ફેસલા જો ભી આયેગા ઇસ બાત કી ગેરંટી કોન દે સકતા હે કે અગર મુસલમાન કે પક્ષ મે

वो उसमें हम कुछ नहीं कर सकते वो जमीन है एक सौ बीस फीट चालीस फीट कुल कि इस जमीन को छोड़ के आप पूरी जमीन ले जाइए बनाइए जो चाहे सो करिए रास्ते भी बता दिया क्या रास्ता है उसका पार्लियामेंट कर सकती है या सुप्रीम कोर्ट कर सकता है वो कर भी नहीं सकेंगे